फ्रिक्शन बल घर्षण बल लास्ट स्थित घर्षण भेड़ा के कोईपण पदार्थ में स्थित घर्षण एटले शुं स्थित घर्षण पदार्थ स्थिर होय त्यां सुधी जे गति ने विरुद्ध बल लागे अपने आने बाह्य फोर्स आपी बाह्य बल आया गति ने विरुद्ध बल लागे आ गति ने विरुद्ध जे बल लागे ए बल ने स्थित घर्षण बल कही छे अपेक्षित गति न थाय अने एनु सूत्र लिखो तो आपणे एफ एस बराबर म्यू एस गुणा एन गति घर्षण एटले शुं गति घर्षण अने गति घर्षणाक हवे कोईपण पदार्थ उपर अहीं महत्तम कई घर्षण बल लागशे बाह्य बल लगाड्युं एक पदार्थ छे अहीं 2 न्यूटन लगाड्युं गति नथी करतो एटले एनो अर्थ एवो के घर्षण बल 2 न्यूटन थी जेटलुं उद्भवे 3 लगाड्युं तो ए नथी गति करतो तो घर्षण बल 3 उद्भव्युं एनाथी वधारे न उद्भव्युं होय तो पदार्थ आ बाजु आवे हवे आपणे 4 लगाड्युं अने पदार्थ गतिमां आव्यो एनो अर्थ एवो थयो के अहीं 4 करता वधारे उद्भवतुं नथी અને પદાર્થ છે એ ગતિ કરે એ દરમિયાન એક બળ લાગતું અને ગતિ ઘર્ષણ કહેવાય જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર સપાટી પર રહેલા પદાર્થ પર સમાંતર બળ લાગતા સ્થિત મહત્તમ સ્થિત ઘર્ષણ કરતા બળનું મૂલ્ય વધારે હોય ત્યારે પદાર્થ બાહ્ય બળની દિશામાં ગતિ કરવા લાગે અને જ્યારે ગતિ કરતો હોય ત્યારે ઘર્ષણ બળ લાગે એ ઘર્ષણ બળને ગતિ ઘર્ષણ કહેવાય તો ગતિ ઘર્ષણ ગતિ ઘર્ષણ કોઈ પદાર્થને બાહ્ય બળ લગાડ્યું આપણે આ પદાર્થ પર બાહ્ય બળ આપણે લગાડ્યું એફ બાહ્ય બળ એફ છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા બાહ્ય બળનું મૂલ્ય મોટું છે વધારે છે ત્યારે આ પદાર્થ ગતિ કરવા લાગશે બાહ્ય બળની દિશામાં જે દિશામાં બળ લગાડ્યું આમ ગતિ કરશે ત્યારે જે બળ લાગે ગતિ દરમિયાન એને ગતિ ઘર્ષણ કહેવાય એફ કે થી દર્શાવે ગતિ ઘર્ષણ બળ છે કોના ઉપર આધાર હોય તો કે ગતિ ઘર્ષણ બળ છે ક્ષેત્રફળ પર આધારિત હોય નહીં કે કેટલું સંપર્કમાં ક્ષેત્રફળ આવે છે એના ઉપર આધારિત ન હોય પછી સાપેક્ષ વેગ ઉપર આધારિત ન હોય અને જમીનની આની સાપેક્ષ કેટલો વેગ છે એના ઉપર આધારિત ન હોય એટલે કે પહેલું એક કે ક્ષેત્રફળ પર આધારિત નથી ક્ષેત્રફળ પર આધારિત નથી મોટો પદાર્થ હોય તો વધારે લાગે એવું નથી આધારિત નથી સંપર્ક એરિયા વધારે હોય તો વધારે લાગે એવું નથી બીજું કે ઘર્ષણ બળ છે એ વેગ પર આધારિત નથી વેગ પર આધારિત નથી તો કોના ઉપર આધારિત છે લંબ બળ ઉપર આધારિત ઘર્ષણ બળ છે એ લંબ બળના સમપ્રમાણમાં અહીંયા આમ લંબ બળ લાગતું હોય અહીંયા એન છે અહીંયા એમજી છે વજન બળ છે તો ઘર્ષણ બળ છે એ લંબ બળ પર આધારિત છે લંબ બળ ઉપર આધારિત હોય એટલે એફ પ્રપોર્શનલ એફ કે પ્રપોર્શનલ એન છે એફ કે પ્રપોર્શનલ એન પ્રપોર્શનાલિટી કાઢવી છે ઇક્વાલિટી મૂકી અહીંયા ઘર્ષણ આંક મૂકી એને મ્યુ કે કહેવામાં આવે ગતિ ઘર્ષણ ઇન્ટુ એન મ્યુ કે એટલે ગતિ ઘર્ષણ ગતિ ઘર્ષણ યુકે છે એ ગતિ ઘર્ષણાંક તરીકે ઓળખાય આનું પરિમાણ રહિત છે બે બળનો ગુણોત્તર છે હવે આપણે આવું લખ્યું એફ કે બરાબર મ્યુ કે ગુણાય એન તો મ્યુ કે બરાબર આપણે આવું લખ્યું હોય એફ કે અપોન એન એફ કે અપોન એન એટલે કે આ બે બળ છે
गति घर्षण बल छे आ एनी लंब बल छे कोना आनो परिमाण रहित थाय न्यूटन न्यूटन कैंसल एनु कोई परिमाण नथी। हवे कोई पण पदार्थ नो प्रवेग छे ई केटलो लखी शकाय ये आपणे जोई अहीं एन बराबर एम जी लखी शको एटले के म्यू के गुणा एम जी पण लखी शकाय कारण के एन अने एम जी सरखा होय। बीजो आ पदार्थ नो प्रवेग लखो छे पदार्थ नो प्रवेग लखो छे आनी उपर परिणामी बल केटलू थाय आ पदार्थ उपर ज्यारे गति करतो होय त्यारे आम 10 न्यूटन लागतो होय गति घर्षण 2 न्यूटन लागतो होय तो 8 न्यूटन थाय એટલે પરિણામી બળ ગતિ કરતો હોય ત્યારે પરિણામી બળ છે એ એફ માઇનસ એફ કે પરિણામી બળ પદાર્થ પર થાય એફ માઇનસ એફ કે આટલું પરિણામી બળ આની ઉપર લાગતું હોય। હવે પરિણામી બળ એટલે એમ ગુણ્યા એ એટલે એફ માઇનસ એફ કે એટલે આ કેટલા પ્રવેગ થાય એફ માઇનસ એફ કે અપોન એમ જેટલા પ્રવેગ થી આ પદાર્થ ગતિ કરતો હોય। તો આટલી બાબતો છે। મ્યુ કે હંમેશા મ્યુએસ કરતા ઓછું હોય ગતિક ઘર્ષણાંક ની કિંમત છે ગતિક ઘર્ષણાંક ની કિંમત લેસ ધેન મ્યુએસ જ હોય કોઈ પણ સપાટી હોય એની ઉપર ઘર્ષણાંક છે એ કેટલું ઘર્ષણ ઉદ્ભવ છે એ આનું દર્શાવતો આંક છે તો મ્યુ કે લેસ ધેન મ્યુએસ હોય કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાં જ્યારે હોય ત્યારે જે ઘર્ષણાંક હોય સપાટીનો અને એ જ સપાટી ઉપર એનો એ જ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ઘર્ષણાંક ઓછો હોય એટલે મ્યુ કે હંમેશા લેસ ધેન મ્યુએસ હોય। પછી ઉદાહરણ છે આ હતા ગતિ ઘર્ષણ બળ। બોક્સ અને ટ્રેન ના તળિયા વચ્ચે સ્થિત ઘર્ષણાંક ઉદાહરણ 5.7 છે ઉદાહરણ 5.7 બોક્સ અને ટ્રેન ના તળિયા વચ્ચે સ્થિત ઘર્ષણાંક 0.15 હોય તો ટ્રેન ના તળિયા પર રહેલા લંબ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેન નો મહત્તમ પ્રવેગ શોધો। બોક્સ છે એ સ્થિર રહેવું જોઈએ એના માટે વધુમાં વધુ પ્રવેગ કેટલો હોવો જોઈએ આ કોઈ તળિયા ઉપર એક બોક્સ રહેલું આ બોક્સ આપણે આપ્યું છે ઘર્ષણ આંક સ્થિત ઘર્ષણ આંક આપ્યો છે ન્યુ એસ આપ્યું છે ઉદાહરણ છે 5.7 ન્યુ એસ આપ્યું છે ન્યુએસ બરાબર 0.15 ન્યુએસ બરાબર 0.15 હવે આ બોક્સ સ્થિર રહેવું જોઈએ આ ટ્રેન આમ ગતિ કરે છે આ ગતિ કરે છે ટ્રેન એટલે આમ બળ લાગશે આ પદાર્થ ઉપર આમ બળ લાગ્યું બાહ્ય બળ એફ બાહ્ય બળ એમ ઇન્ટુ એ જેટલું બળ લાગે એટલે ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે ઘર્ષણ બળ આમ લાગતું હોય એફ એસ આ બે સરખા હોય ત્યાં સુધી આ સ્થિર રહે આ બળ વધી જાય એટલે પદાર્થ ગતિ કરવા પદાર્થ છે એ ગતિ કરે ઘર્ષણ બળ છે એ ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય કોઈ આ એક ટ્રેન છે કે કોઈ એક વેહિકલ છે એ આમ જતું હોય ફોર એક્ઝામ્પલ આ એક વેહિકલ છે અહીંયા એક પદાર્થ પડ્યો છે હવે એને બળ કેમ લાગે વેહિકલ આમ ગતિ કરતું હોય એટલે એને બળ ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ આમ લાગે એટલે આ બોક્સ પાછળ જવાનો પ્રયત્ન કરે એટલે અહીંયા ખરેખર આનું પરિણામ છે એ આપણને આ રીતે મળતું હોય બાહ્ય ગતિ આમ કરતું હોય ગતિ આમ કરે છે હવે ટ્રેન ગતિ આ દિશામાં કરે ત્યારે બળ આમ મળે બાહ્ય બળ એટલે કે આ પદાર્થ આમ પાછળ ધક્કો લાગે આમ ધક્કો લાગતો એટલે ઘર્ષણ બળના કારણે સ્થિર રહે જો મહત્તમ ઘર્ષણ કરતા બળ વધી જાય તો પદાર્થ છે એ પાછળ તરફ ગતિ કરે પડી જાય અહીં ખુલ્લું હોય તો પડી જાય
तो हवे आपणे स्थिर माटे विचारीए छीए। आ कोई ट्रेन नी गति आपणे आम लई लईए एटले आकृति आज दोरी शकाय। आ गति छे ट्रेन नी, એટલે હવે આ પદાર્થ ને આ બાજુ બળ લાગશે, પદાર્થ ને આમ બળ લાગશે। કન્ડિશન શું? તો કે આ બે બળ સરખા હોવા જોઈએ। આમાં કેટલા બળ લાગે આ પદાર્થ ઉપર? એક તો આમ બળ લાગે mg, આમ બળ લાગે લંબ બળ n, આટલા બળ લાગે। હવે સ્થિર માટે, સ્થિર સ્થિતિ માટે, સ્થિર સ્થિતિ માટે માટે આ બે બળ સરખા હોવા જોઈએ। બાહ્ય બળ F બરાબર Fs હોવું જોઈએ। Fs એટલે μs ગુણ્યા n, n એટલે mg જેટલો હોય પદાર્થ, આમ તો ગતિ કરતો નથી, એટલે આ બે બળ સરખા જ હોય, μs ઇન્ટુ n। હવે અહીંયા મેક્સિમમ મેક્સિમમ કરી નાખું, પેલા તો અહીંયા હું મેક્સિમમ કરી નાખું, એટલે અહીં મેક્સિમમ થાય, મેક્સિમમ F મેક્સિમમ m ઇન્ટુ, એમ તો અચળ જ હોય, એ મેક્સિમમ બરાબર fs મેક્સિમમ એટલે μs ગુણ્યા n, μs n એટલે mg, mg અહીંયા લખું m, a મેક્સિમમ, m m કેન્સલ થયું, તો a મેક્સિમમ એટલે μs ગુણ્યા g જેટલું હોય, તો μs એટલે 0.15, μs એટલે 0.15 ગુણ્યા જી 10, તો 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આટલો પ્રવેગ હોય ત્યાં સુધી આ સ્થિર રહે। આનાથી વધારે પ્રવેગ થાય તો આ પદાર્થ છે એ પાછળ તરફ ગતિ કરે। તો આપણે એવું જોયું 5.7 માં કે પદાર્થને સ્થિર રહેવા માટે ટ્રેનની જે ગતિ રહી એનો પ્રવેગ છે એ વધુમાં વધુ 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો હોવો જોઈએ। એના પછીનું ઉદાહરણ છે, એક બ્લોક છે 4 કિલોનો અને 15નો ખૂણો છે, બોક્સ છે 4 કિલોનો અને 15ના ખૂણે છે, તો જ્યારે એ ખસવાની શરૂઆત કરે ત્યારે એનો સ્થિત ઘર્ષણાંક કેટલો હોય? 5.8 માં, 5.8 સમજતા પહેલા હું તમને પદાર્થ જ્યારે કોઈ 5.8 આપણે પછી સમજશું, પહેલા આપણને બધા બળની ખબર હોવી જોઈએ। જ્યારે આમ કોઈ ઢાળ ઉપર હોય, આમ સુરેખ હોય ત્યારે તો ખબર પડી ગઈ કે ભાઈ આ રીતે બળ લાગે, પણ કોઈ થીટા એંગલે પદાર્થ હોય, કોઈ થીટા એંગલે પદાર્થ હોય, આ કોઈ એક અમુક એંગલે પદાર્થ, અહીંયા થીટા કોણ છે અને અહીંયા કોઈ પદાર્થ છે, આ સપાટી ઉપર પદાર્થ છે આમ છે, ત્યારે એના પર લાગતા બળ ક્યાં ક્યાં હોય, કઈ રીતે દર્શાવે? જો લંબ બળ તો હંમેશા આમ જ હોય, સપાટીને લંબ એટલે આ લંબ બળ એન અથવા આર થી દર્શાવે, એન અથવા આર થી દર્શાવે। વજન બળ સ્ટ્રેટ જ લાગે, આ વજન બળ એમજી, આ વજન બળ એમજી। હવે પદાર્થ છે એ આ ઢાળ હોય એટલે આમ જ ગતિ કરવાનું છે, આ દિશામાં નીચે તરફ, એટલે પદાર્થની ગતિ આમ થતી હોય એટલે ઘર્ષણ બળ આમ લાગે, ઘર્ષણની વિરુદ્ધ દિશામાં ગતિ આમ થાય છે એટલે ઘર્ષણ બળ આપણે લીધું આમ, Fs, Fs। હવે mg છે, mg ના બે લંબ ઘટક લખી, mg ના બે લંબ ઘટક એટલે આ mg ને 90નો ખૂણો દોરવાનો, આમ અને આમ, અહીં 90નો ખૂણો દોર્યો, જો આને આ mg હતો એનો 90નો ખૂણો દોર્યો છે આપણે, આમ દોર્યો, અહીં 90નો ખૂણો દોર્યો, એક આ લાઈન આવે, એક આ લાઈન આવે, આ થીટા અને આ થીટા બે સરખા હોય એટલે અહીંયા લખ્યું થીટા, આ લખ્યું આપણે થીટા, અહીંયા આવે એમજી થીટા વાળો ઘટક હોય કોસ ઘટક, એમજી કોસ થીટા અને એમજી સાઈન થીટા, આટલા બળ લાગતા। હવે વાત એક આપણે સ્વીકારી કે આ થીટા અને આ થીટા બે સરખા છે,
आया सरखा शू काम सरखा थे जो पेला तो आटला बड़ लगे एफ एस बड़ आम लगे एम जी साइन थीटा बड़ आम लगे एम जी कोस थीटा बड़ आम लगे एम जी बड़ आम लगे एन बड़ ऊपर तरफ लगे हवे आ थीटा छे अहीं जे खूणो होय ए ज अहीं ए खाली एक शीखवानो अहीं थीटा खूणो छे એટલે અહીંયા થીટા જ આવશે આ ખૂણો થીટા જ હશે જેડ બને જો અહીંથી આમ એટલે જેડ બને તો અહીંયા થીટા જ હોય આ બે કોણ આ ના બે સમાંતર લાઈન હોય એટલે આમ ખૂણો તમે બનાવો સમાંતર લાઈનમાં ખૂણો છે એ આ સમાંતર બે લાઈન છે આ ખૂણો ના ખૂણો સરખા જ થવાના એટલે આ થીટા હોય તો આ થીટા હોય હવે આપણે આને હવે આ બે ખૂણા નો સરવાળો થીટા પ્લસ વાય જો થીટા પ્લસ વાય આ બે આ અને આ થીટા પ્લસ વાય બરાબર નેવું છે થીટા પ્લસ વાય બરાબર નેવું છે થીટા પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ વાય પ્લસ એક્સ વાય વાય કેન્સલ થઈ ગયા તો થીટા બરાબર એક્સ એક્સ બરાબર થીટા જ છે એટલે કે અહીંયા એક્સ હોય ત્યાં હું થીટા લખી શકું આ ખૂણો હોય એટલો જ આ હોય પેલા આપણે ક્યાં અહીંયા થીટા લેવું એ સમજવા માટે આટલું લખ્યું એટલે એ સાબિત નથી કરવાનું પણ તમને ખબર પડે કે અહીંયા થીટા છે એ અહીંયા શું કામ લીધું તો આટલા બળ લાગે આમ ગતિ કરે છે પદાર્થ નીચે તરફ આવવાનો એટલે ઘર્ષણ બળ આમ લાગે આ એમ જી કોસ થીટા આ એમ જી સાઇન થીટા અહીંયા એન અહીંયા એમ જી જો આટલી ખબર હોય તો આગળનો દાખલો છે એ સરળતાથી આપણે ગણી શકશું તો આટલું ક્લિયર કરી લેવા ઓકે થેન્ક યુ